ત્યારથી દર વર્ષે આ તારીખ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. અંગ્રેજી, સ્પેનિશ અને મંદારીન બાદ હિન્દી દુનિયામાં ચોથી સૌથી વધુ બોલાતી અને જાણીતી ભાષા છે. હિન્દી ભાષાનો ઇતિહાસ ઇન્ડો યુરોપિયન ભાષા પરિવારના ઇન્ડો આર્યન શાખ હતી છે, જેને દેવનાગરી લિપિમાં ભારતની અધિકૃત ભાષાઓમાંથી એક સ્વરૂપે લખાયો છે. ત્યારે વિદ્યાર્થીઓ હિન્દી ભાષા વિશે જાગૃત થાય અને તે આ ભાષાનો લખવામાં અને બોલવામાં ઉપયોગ કરે તે હેતુથી ધ્રાંગધ્રાની સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી કરી હતી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને હિન્દી ભાષા વિશેની સમજણ આપવામાં આવી હતી. સાથે જ બાળકો પણ હિન્દી ભાષામાં લખતા બોલતા શીખે તે આજના સમયમાં જરૂરી છે, કારણ કે દેશના બીજા રાજ્યોમાં પણ હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આપણે પણ આપણી રાષ્ટ્રીય ભાષા માટે જાગૃત થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે પહેલ કરી હતી. ગાંધીજીએ હિન્દીને જનમાનસની ભાષા ગણાવી હતી. જ્યારે હિન્દી ભાષા દેશની રાષ્ટ્રભાષા તરીકે પસંદ થઈ તે સમય દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતા અને તેમણે કહ્યું હતું કે આ દિવસના મહત્વને જોતા દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ તરીકે ઉજવણી થાય છે. ભારતમાં પહેલો હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1953ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. મેરા નામ પટેલ યશવી કલ્પેશભાઈ હૈ. મેં કક્ષા નવ બે મેં પઢતી હું. હમે સાધના સ્કૂલ મેં પઢતી હું. સાધના વિદ્યાલય મેં ઇસ દિન હિન્દી દિન કે રૂપ મેં બહુત અચ્છી અચ્છી ઉજવણી કી ગઈ હૈ. ઇસ દિન કો હમારી સ્કૂલ મેં હિન્દી ઇસ દિન કો ભારતમાં હિન્દી દિવસ કે રૂપ મેં મનાયા ગયા હતા. આજ મેં આપકો હિન્દી દિન ક્યો મનાયા ચાહતા હૈ વો બતાના ચાહુંગી. હિન્દી 14 સપ્ટેમ્બર 1949 હિન્દી કો અપની રાષ્ટ્રીય ભાષા કા દરજા મિલા થા. ઇસ દિન કે ઇસ દિન હમારી સ્કૂલ મેં ઓર ભારત મેં કઈ જગહ પે બહુત બહુત બડા ફંક્શન હોતા હૈ. ઇસ દિન મેં આપકો બતાઉંગી કે હિન્દી દિવસ કા મહત્વ ક્યા હૈ. ઈસવીસન સાલ 1947 મેં ભારત કો અંગ્રેજી કી ગુલામી સે આઝાદી મિલી થી. ઓર ભારત ઉસ વક્ત ભારત મેં કઈ સારી ભાષા એવમ બોલિયા બોલી જાતી થી. ભાષા એવમ બોલિયા બોલી જાને કે કારણ એક ભાષા કો લેકર કઈ સારે પ્રશ્ન ખડે હુએ. પ્રશ્ન ખડે હોને કે બાદ હમારે દેશ મેં કોણ સી રાષ્ટ્રભાષા ચુની જાય યે બહુત બડા સવાલ ઉઠતા થા. ઓર ઇસ 6 સપ્ટેમ્બર 1949 કે દિન ભારત મેં સંવિધાન રખને કે લીએ સંવિધાન ગઠન હુઆ. નવેમ્બર મેરી સ્કૂલ મેં યહ દિન કે લીએ બહુત બડા બહુત બડી ઉજવણી કી ગઈ હૈ. હમારે સ્કૂલ મેં સભી ક્ષેત્રો કો પતા ચલે કે હિન્દી દિન ક્યો મનાયા જાતા હૈ. ઇસકે લીએ બહુત બડા ફંક્શન ભી રખા ગયા હૈ. મેરા નામ પરીખ પ્રિન્સ હૈ. આજ સાધના વિદ્યાલય મેં હિન્દી દિવસ કી ઉજવણી કરાઈ ગઈ થી. હિન્દી દિવસ કે લીએ હમારી સ્કૂલ મેં હમારે શિક્ષકોને હમને કઈ સારે બતાયા ઓર હમે ઉસમે ભાગ લિયા. મેને ઉસ સ્પર્ધામાં ભાગ લિયા. હિન્દી દિવસ કે હમારી રાષ્ટ્રીય ભાષા હૈ. હિન્દી દિન કે લીએ સભી લોગ જાને ઇસીલીએ મેં હિન્દી સભા મેં હિન્દી કે લીએ બતાયા. મેં આજ 14 સપ્ટેમ્બર હૈ. આજ હિન્દી દિન કે રૂપ મેં મનાયા જાતા હૈ. હિન્દી દિન યાનિ કે હમારી રાષ્ટ્રભાષા કે રૂપ મેં હિન્દી કો હમ ઉસે દરજા દિયા. 1949 કો હમને હિન્દી કો રાષ્ટ્રભાષા કા દરજા દિયા ગયા થા. તો રાષ્ટ્રભાષા કે રૂપ મેં હિન્દી કો ક્યો પસંદ કિયા ગયા ક્યોંકિ હિન્દી હર રાજ્ય મેં બોલી ઓર પઢાઈ જાતી હૈ. તો હમારી સ્કૂલ મેં ભી હમ બચ્ચો કો હિન્દી કા જ્યાદા સે જ્યાદા વો સીખે ઓર હિન્દી કા પ્રચાર હો એસા હમ ચાહતે. તો હમ બચ્ચો કો સ્કૂલ મેં ભી હિન્દી પે જ્યાદા ભાર દેતે હો ઓર જ્યાદા બચ્ચે સીખે ઓર અપની માતૃભાષા તો વો ગુજરાતી તો બોલતે હી લેકિન વો હમારી રાષ્ટ્રભાષા કે બારે મેં ભી જ્યાદા જાને ઓર બોલે ઓર રાષ્ટ્રભાષા કા બહોળા પ્રમાણ મેં પ્રભાવ પડે ઇસલીએ હમ રાષ્ટ્રભાષા કે રૂપ મેં હિન્દી કો પસંદ કરતે હૈ. અલગ અલગ રાજ્યો મેં ભી હિન્દી ભાષા બોલી જાતી હૈ. તો હમે ભી લગતા હૈ કે હમે હિન્દી કો જ્યાદા સે જ્યાદા હિન્દી કો જ્યાદા ઉસકા પ્રચાર કરના ચાહીએ. મેં એક હિન્દી કી ટીચર હું તો મુજે લગતા હૈ કે હિન્દી મેં સિખાતી હું બચ્ચો કો તો વો ભાષા સરળતા સે સીખે ઓર કઈ દેશ દુનિયા મેં કહીં ભી જાય તો વો હિન્દી સરળતા સે બોલ સકે ઓર અપને દેશ કા નામ હિન્દી કે રૂપ મેં આગે લાય. દીપક સી વાઘેલાનો રિપોર્ટ, SI ન્યૂઝ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર.